નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો, તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર છે, સૌથી સારા સમાચાર કહી શકાય. જો તમને 2000 રૂપિયાનો હપ્તો મળતો હોય તો પણ તમારા માટે સારા સમાચાર છે, અને 2000 રૂપિયાનો હપ્તો ના મળતો હોય તો પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ સમાચાર કહી શકાય. જી હા મિત્રો, કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ નવી જાહેર કરી છે કે અત્યાર સુધીમાં 18 હપ્તા તમારા ખાતામાં જમા કર્યા છે, પરંતુ હવે પછી 19મો હપ્તો આવશે થોડા સમયની અંદર. તો 19મો હપ્તો તમારા ખાતામાં તમે જમા કરાવવા માગતા હોય તો 25 નવેમ્બર સુધીમાં તમારે લેન્ડ સીડિંગ, KYC અને ખેડૂત ID તમારે કઢાવવું કમ્પલસરી છે, ફરજિયાત છે. એના સિવાયની પણ અમુક બાબતો ઇમ્પોર્ટન્ટ છે, તો એના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવશું. પરંતુ આ વિડીયોમાં એ પણ આપણે જાણીશું કે ભાઈ તમારું લેન્ડ સીડિંગ, KYC આ બધી વસ્તુ છે કે નહીં, તો એ પણ આપણે ઓનલાઈન 2 મિનિટની અંદર જાણી શકશું, વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ દર 4 મહિને 2000 રૂપિયાની સહાય મળે છે. લાભાર્થીના ખાતામાં અત્યાર સુધીમાં PM કિસાન સન્માન નિધિ યોજના દ્વારા 18 ઇન્સ્ટોલમેન્ટ, મતલબ કે 18 હપ્તા જમા થયેલ છે. હવે બારી છે આગામી 19મા હપ્તાની સહાય મેળવવા માટે લાભાર્થી ખેડૂતોએ ફરજિયાત KYC કરવાનું રહેશે. એના સિવાયની પણ અમુક બાબતો કરવાની રહેશે, તો એના પર આપણે વાત કરીશું. લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી 25મી નવેમ્બર સુધીમાં ચાલુ રહેશે, ત્યાં સુધી તમારે KYC કરાવવું રહેશે. આ યોજના હેઠળ સરકારશ્રી દ્વારા છેલ્લા 7 હપ્તાથી તબક્કાવાર KYC અને આધાર સીડિંગ, DBT એનેબલ અને લેન્ડ સીડિંગ તથા ખેડૂત ID નોંધણી કરવી ફરજિયાત કરવામાં આવી છે. હવે આમાં અમુક બાબતો તમને કદાચ નહીં સમજાય બરાબર. KYC તો કોમન વસ્તુ છે કે જે તમે ગામમાં VC હોય અથવા તો નોડલ ઓફિસર હોય તો ત્યાં તમે કરાવી શકો છો, પરંતુ આધાર સીડિંગ મતલબ કે બેંકમાં તમારો આધાર લિંક છે કે નહીં, તો એ સ્ટેટસ પણ આપણે ઓનલાઈન તપાસીશું. ત્યાર પછી DBT મતલબ કે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર, જે એક બેંકમાં એક સિસ્ટમ આવે છે, એ સિસ્ટમ તમારા બેંક એકાઉન્ટમાં એક્ટિવ હોય તો જ તમારા ખાતામાં ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર થાય છે. તો આ સિસ્ટમ એક્ટિવ ના હોય તો પણ બેંકે જઈને તમારે એક્ટિવ કરાવવાની રહેશે. ત્યાર પછી લેન્ડ સીડિંગ જે છે તો એ પણ તમે નોડલ ઓફિસર મતલબ કે તાલુકા મામલતદારે જઈ અને ત્યાં તમે લેન્ડ સીડિંગ કરાવી શકો છો. અને ત્યાર પછી ખેડૂત ID નોંધણી કરવી પણ ફરજિયાત છે. હવે ખેડૂત ID આની નોંધણી જે છે, મતલબ કે આધાર કાર્ડને જમીન સાથે લિંક કરાવવું બરાબર, તો એ પણ આપણે આગળ વાત કરીશું. આ બાબતો પૈકી એક પણ બાબત પૂર્ણ કરવાની બાકી હોય તો તે તમામ લાભાર્થીઓએ સત્વરે પૂર્ણ કરવાની રહેશે. જો આમાંની કોઈ પણ વસ્તુ બાકી હશે તો 18મો 2000નો હપ્તો નહીં મળે. PM કિસાન સન્માન નિધિમાં KYC કરવા માટે અલગ અલગ 4 પદ્ધતિઓ આમાં આપેલી છે બરાબર, પરંતુ 4 કામ નથી આપતી. તો જે પણ પદ્ધતિઓ કામ આપે છે એના વિશે હું તમને વાત કરીશું કે જો એના માધ્યમથી તમે KYC કરાવી શકો છો. સૌ પ્રથમ વાત કરીએ તો ગ્રામ સેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરી અને PM કિસાન મોબાઈલ એપ્લિકેશન પરથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા KYC કરી શકાય છે. તમારા ગામના જે ગ્રામ સેવક હોય તો તે અથવા તો વિલેજ નોડલ ઓફિસર કે જે તમને મામલતદારે તમને મળી જશે, તો એનો સંપર્ક કરી અને તમે KYC કરાવી શકો છો. જે ખેડૂત લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે, તો તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા PM કિસાન પોર્ટલ પર અથવા મોબાઈલ પર OTP મોડ દ્વારા KYC કરી શકે છે. હવે આમાં PM ખેડૂતની જે એપ્લિકેશન આપણે ઓપન કરીએ મિત્રો, તો એમાં KYC ઓપ્શન આવે જ છે, પરંતુ એમાં ઘણા બધા ખેડૂતો એવા હોય કે એનું KYC થઈ જાય છે, તો ઘણા બધા ખેડૂતો એવા હોય કે એનું KYC નથી થતું. એટલે આ હું તમને બહુ સજેશન નહીં આપીશ, તમારે ટ્રાય કરી શકો છો. બાકી તમારે અહીંયા ગ્રામ સેવક અથવા તો વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરી અને KYC તમે કરાવી શકો છો, થઈ જશે. ત્યાર પછી આધાર કાર્ડને જમીન સાથે લિંક કરવી પણ જરૂરી છે મિત્રો, અને તે લિંક કર્યા પછી જ તમને ખેડૂત ID અથવા તો ફાર્મર ID તમને મળી શકે છે. તો આધાર કાર્ડને જમીન સાથે લિંક કરાવવા માટે તમારા ગામના VC જે હોય તો એની પાસે જ તમે કરાવી શકો છો, તમારે ક્યાંય બહાર જવાની જરૂરિયાત નથી. હમણાં એની મીટિંગ છે, કારણ કે હજી સુધી આપણા ગુજરાતની અંદર ચાલુ નથી થયું, પરંતુ હવે 1 થી 2 દિવસની અંદર ચાલુ થઈ જશે. તો હવે 10-15 દિવસ પછી તમે જો વિડીયો જોતા હશો તો તમારા ગામની અંદર VCA પાસે તપાસ કરી લો, તો ત્યાં તમારું આધાર જમીન સાથે લિંક કરી આપશે અને તમને ફાર્મર ID પણ તમને આપી દેશે. 2000 રૂપિયાના હપ્તા મળતા હોય તેવા ખેડૂતોએ પણ આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે, અને ન મળતા હોય તો એવા લોકોએ પણ આધાર કાર્ડ જમીન સાથે લિંક કરવું જરૂરી છે.
હવે વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મિત્રો, કે આટલી બાબતો તમારા મોબાઈલથી જ તમે બે મિનિટની અંદર જાણી શકશો. એક તો તમારું લેન્ડ સીડિંગ છે તો એ તમારું યસ છે અથવા તો નો છે, મતલબ કે લેન્ડ સીડિંગ થયેલું છે કે નહીં, ઈ કેવાયસી થયેલું છે કે નહીં, અને આધાર બેંક અકાઉન્ટ સીડિંગ સ્ટેટસ, મતલબ કે આધાર કાર્ડ બેંક અકાઉન્ટ સાથે લિંક થયેલું છે કે નહીં, તો એ કેવી રીતે ચેક કરવું એના વિશે હું તમને હવે જણાવું છું. તો એના માટે તમારે સૌથી પ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે લખો પીએમ કિસાન. પીએમ કિસાન લખશો એટલે પીએમ કિસાન સન્માન નિધિના અહીંયા ઓફિશિયલી વેબસાઇટ આવી જશે. ડાયરેક્ટ અહીંયાથી આપણે ઓપન કરી લેશું. ઓપન કરશો એટલે તમારા અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે, બરાબર. હવે ઓપ્શન તમારે જોવા મળી જશે તો એમાં તમારે શું ચેક કરવાનું છે, તમારે સ્ટેટસ ચેક કરવાનું છે. તો અહીંયાથી આપણે નો યોર સ્ટેટસ એના ઉપર ક્લિક કરવાનું રહેશે. પરંતુ તમે ઈ કેવાયસી કરવા માગતા હોય તો અહીંયા ઈ કેવાયસી છે એના ઉપર ક્લિક કરીને તમે આગળની પ્રોસેસ કરી શકો છો. જો થઈ જાય તો કોઈ વાંધો નહીં, બાકી પછી તમારે નોડલ ઓફિસર પાસે તમારે જવાનું રહેશે અથવા તો વીસીઈ પાસે તમારે જવાનું રહેશે. નો યોર સ્ટેટસ એના ઉપર આપણે ક્લિક કરીએ તો આપણું સ્ટેટસ બતાવશે. હવે તમારે મિત્રો અહીંયા તમારે ઇન્ટર રજિસ્ટ્રેશન નંબર, ઇન્ટર રજિસ્ટ્રેશન નંબર તમારે કયો નાખવાનો છે કે તમે જ્યારે પીએમ કિસાનના 2000ના હપ્તા માટે તમારે જ્યારે ફોર્મ ભરેલું હશે તો એ ફોર્મ ભરેલું હશે તો એ રજિસ્ટ્રેશન નંબર તમારે અહીં ટાઈપ કરવાના છે અને કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે. કેપ્ચા કોડ ટાઈપ કરશો અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે. પરંતુ તમને આ રજિસ્ટર્ડ નંબરની ખ્યાલ ના હોય તો અહીંયા નો યોર રજિસ્ટર્ડ નંબર એના ઉપર આપણે ક્લિક કરવાનું અને ત્યાર પછી તમારા અહીંયા મોબાઈલ થ્રુ પણ તમે રજિસ્ટર્ડ નંબર છે મેળવી શકો છો અથવા તો આધાર થ્રુ પણ તમે રજિસ્ટર્ડ નંબર મેળવી શકો છો, બરાબર. એનો વિડીયો મેં એક ઓલરેડી બનાવેલો છે તો એ વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ. તો અહીંયા મેં રજિસ્ટ્રેશન નંબર જે હતા તો એ મેં અહીં ટાઈપ કરી દીધા છે. આગળ જે જો તમારે હોય બરાબર સિરીઝ તો આખે આખો રજિસ્ટ્રેશન નંબર તમારે અહીં ટાઈપ કરવાનો છે. ત્યાર પછી આ જે કેપ્ચા કોડ છે તો એ કેપ્ચા કોડ અહીંયા ટાઈપ કરી દીધા છે અને ગેટ ઓટીપી તો એના ઉપર આપણે એક વખત ક્લિક કરવાનું છે. હવે ઇનવેલિડ કેપ્ચા હોય તો આપણે ફરી એક વખત નાખવાના રહેશે. તમારા મોબાઈલમાં ઓટીપી નંબર આવી ગયો છે અહીંયા એક જ અને ત્યાર પછી અહીંયા ગેટ ડેટા એના ઉપર આપણે એક વખત ક્લિક કરવાનું છે. ગેટ ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમારી જે પણ ડિટેલ છે એ તમામ આવી જશે. સૌ પ્રથમ તો અહીંયા રજિસ્ટ્રેશન નંબર તમારો આવી જશે, ત્યાર પછી તમારું નામ આવી જશે, અહીં તમારો એડ્રેસ આવી જશે. આપણે શું ડિટેલ જોવાની છે, એલિજિબિલિટી સ્ટેટસ. અહીં તમે જોઈ શકો છો તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે એલિજિબિલિટી સ્ટેટસ શું છે તો, બરાબર. તો અહીંયા મારું ત્રણે ત્રણ ઓપ્શન છે એ ગ્રીન દેખાય છે, એનો મતલબ કે બધું કમ્પ્લીટ છે, કંઈ વાંધો નથી. પરંતુ આમાં તમારે જો એક કોઈ પણ પ્રોબ્લેમ હશે તો અહીંયા રેડ કલરની ચોકડી હશે અને નો બતાવશે. જેનું નો બતાવે બરાબર એ તમારે એનું સોલ્યુશન તમારે કરવાનું રહેશે, બરાબર. લેન્ડ સીડિંગ હોય અથવા તો ઈ કેવાયસી સ્ટેટસ હોય અથવા તો આધાર બેંક અકાઉન્ટ સીડિંગ સ્ટેટસ, આ બધી વસ્તુ તમારે જો કમ્પ્લીટ હોય તો પછી તમારે ફાર્મર આઈડી કઢાવવાની રહેશે અને ડીબીટી બેંક એકાઉન્ટમાં ડીબીટી એક્ટિવ ના હોય તો ડીબીટી એક્ટિવ કરાવવાનું રહેશે. આ બે જ વસ્તુ કરવાની રહેશે, બાકી બીજું કશું કરવાની તમારે જરૂરિયાત નહીં રહે. તો આ હતી આજની સૌથી મહત્ત્વની માહિતી ખેડૂત મિત્રો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને આપણી આરબી ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.